આજે ફાધર્સ ડે છે, એટલે કે પિતાનો દિવસ. તમામ દુવિધા અને દુઃખોને સહન કર્યા પછી પણ હંમેશા ચહેરોને હસતો રાખતું એટલે પિતા. સવારનો સૂરજ ઉગ્યો ના હોય અને પરિવાર માટે નીકળી પડતા, રાત્રિના અંધારામાં ઘરે પહોંચી પરિવાર સાથે થોડીક સમય વિતાવી કલાકોની ઊંઘ કરી ફરજ પર પરત જતા પિતા પરિવારને સાચવવાના પોતાના સુખને ભૂલી જાય છે. દુનિયાના તમામ પિતાઓને આજના દિવસે બીકે ન્યૂઝ પરિવાર પણ શુભેચ્છાઓ આપે છે. ધાનેરા શહેરમાં રહેતા લલિતભાઈ સોલંકીની જીવનયાત્રા કઠિન રહી છે, પરંતુ પોતાના પરિવારના ચાર દીકરાને ઉચ્ચ શિક્ષણ આપવા માટે લલિતભાઈએ સતત વર્ષો સુધી રાત દિવસની કઠિન મહેનત મજૂરી કરી છે. મૂળ ધાનેરા શહેરમાં રહેતા લલિતભાઈ સોલંકી દલિત સમાજમાંથી આવે છે. પરિવારને નિભાવવા માટે લલિતભાઈએ લોકલ ગાડી ચલાવી છે અને રાત્રિ દરમિયાન હોમગાર્ડની ફરજ નિભાવી છે. દિવસ રાત એક કરીને પોતાના 5 સંતાનોને કઈ રીતે ઉચ્ચ શિક્ષણ આપી શકાય તે માટે તનતોડ મહેનત કરી છે. લલિતભાઈએ કરેલા ઉજાગરા અને મહેનત આજે રંગ લાવી છે. લલિતભાઈના ચાર દીકરા સાયન્સ વિભાગમાં ઉચ્ચ શિક્ષણ મેળવી હવે તબીબ બનવા માટે જઈ રહ્યા છે. લલિતભાઈ સાથેની ખાસ મુલાકાત દરમિયાન તેમણે પોતાના જીવનના ચડ ઉતર વિશે વાત કરી હતી. મારે ચાર બાળકો, ચાર છોકરા હતા અને એક છોકરી હતી. બેબી ઉંમર પ્રમાણે પરણાવી દીધી અને મારી પરિસ્થિતિ થોડી પહેલી હતી, તે છતાં જીપ ચલાવું છું અને ડ્રાઇવિંગ કરતો હતો અને પછી રાત્રે હોમગાર્ડની અંદર ડ્યુટી કરતો. અમારી પરિસ્થિતિ થોડી વીક હતી, પણ મારા બાળકોએ મને ખૂબ એ રીતે સપોર્ટ આપ્યો અને મારા દીકરાઓને મેં મારી ગાડીની નજીક આવવા નથી દીધા કે ભાઈ તમે તમારી રીતે ભણો અને કંઈક બનો. એ રીતે મારા બાળકો ચારે ચાર મેડિકલ લાઇનની અંદર અત્યારે છે. સૌથી મોટા વિયતભાઈ લલિતભાઈ સોલંકી કરીને છે, અત્યારે ફાર્માસિસ્ટ છે અને ધાનેરામાં મારી પોતાની મેડિકલ છે. અને એનાથી બીજા નંબરનો બાબો છે જીતેન્દ્રભાઈ લલિતભાઈ સોલંકી, એ બીજે મેડિકલ કોલેજ અમદાવાદની અંદર MBBS પૂરું કરે છે અને PG તૈયારી કરે છે. એના પછી મારા તીસરા નંબરનો બાબો છે દીપકભાઈ લલિતભાઈ સોલંકી, સરકારી મેડિકલ કોલેજ બરોડાની અંદર MBBS પૂરું કરી અને MD મેડિસિનમાં અત્યારે 12 મહિના થયા ત્યાં R1 અંદર છે. એના પછી ચોથા નંબરનો બાબો છે સોલંકી ચતુરભાઈ લલિતભાઈ ધાનેરા, એ સુરતની અંદર અત્યારે MBBS પૂરું કરી અને ઇન્ટરસિટી એને ચાલુ છે. રવિભાઈ, મેડિકલ લાઈન ખૂબ મોંઘી હોય છે, પછી કેવી રીતે તમે આ બધું મેનેજ? મેડિકલ લાઈન સાહેબ બહુ મોંઘી છે, પણ આપણી પરિસ્થિતિ તો કંઈ એવી હતી નહીં, પણ મારા બાળકોએ એમની આંખો ખોલીને એમણે એમ સારા ટકાવારી અમે લાવી અને સરકારી મેડિકલ કોલેજમાં ગયા, એના હિસાબે મેં એમનો ખર્ચો પૂરો કર્યો. બાકી પરિસ્થિતિ પ્રમાણે આપણે મેડિકલ લાઈનની અંદર આપણાથી ખર્ચો થઈ શકે નહીં. મારા બાળકોને મેં ગાડી નજીક આવવા નથી દીધા, એ લોકોને કીધું કે ભાઈ તમે તમારી જિંદગી બનાવો. મેં મારા બાળકોને કોઈને ગાડી પણ નથી શીખડાવી કે કોઈ એમને ગાડીની વિગતે કોઈ સમજ પણ નથી પડતી, પણ બાળકો એમની હોશિયારીથી એમની આંખો ખોલી અને એમણે ભણતરની અંદર ધ્યાન આપ્યું અને ટકાવારી સારી લઈ એના અંદર એ લોકો સરકારી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવી અને એ લોકો ભણ્યા છે. લલિતભાઈના અથાક મહેનત પછી હવે તેઓ આરામપૂર્વકનું જીવન પસાર કરી રહ્યા છે. તો લલિતભાઈના ચાર સંતાનો પિતાના સંસ્કારો પર ચાલી આજે દુનિયાની હરીફાઈમાં આગળ વધી રહ્યા છે. મેડિકલ વિભાગ મોંઘું હોવા છતાં પણ લલિતભાઈના બાળકોએ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મહેનત કરી છે. બાળકોને પગભર જોતા પરિવાર પણ આજે ખુશ જણાઈ રહ્યો છે. ધાનેરા શહેરમાં માલિકીને મેડિકલ ધરાવતા લલિતભાઈના પુત્ર સાથે અમે મુલાકાત કરી હતી. લલિતભાઈના પુત્રના જણાવ્યા અનુસાર તેમના પિતા તેઓને ગાડી નજીક પણ દેખાવા નહોતા માંગતા, કારણ કે મારા દીકરા એમની માલિકીની ગાડીમાં ફરે તેવા ઉમદા વિચારો અને સંસ્કાર સાથે આજે બાળકો મેડિકલ વિભાગમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. અમે ચારે ચાર ભાઈઓ મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી અને આજે વેલસેટ તરફ આગળ વધી રહ્યા છીએ. તો આજે મેડિકલ ક્ષેત્ર ખૂબ જ મોટું હોવા છતાં પણ પિતાશ્રી અને માતાશ્રીની અથક પ્રયત્નોથી આજે અમે સફળ થઈ રહ્યા છીએ. કે એમાં અમારા માતા અને પિતાએ રાત અને દિવસના ઉજાગરા કર્યા છે. પિતાશ્રી રાતે હોમગાર્ડની જોબ અને દિવસે ગાડી ચલાવી અને અમને આટલા સુધી આ મુકામ સુધી પહોંચાડ્યા છે. રાતના સમયે તે ઊંઘી ના જાય બાળક, તો એના માટે માતા અમારા ભેગાને ભેગા જાગતા રહેતા હતા.
અમને એમને ઘણા એવા કે જ્યારે હતાશ થઈએ નિરાશ થઈએ ત્યારે મહાન વિચારકો બાબા સાહેબ આંબેડકરના જેવા જીવનના ચરિત્ર વિશે અમને કહેતા કે જો આ એવી કપરી પરિસ્થિતિમાં ભણી શકતા હો તો તમે કેમ નહીં, અને એમના મનોબળ અને જે અમને મારી પાછળ જો સૌથી મોટામાં મોટું કોઈ પરિબળ હોય તો એ માતા પિતાએ જે અમને આ મુકામ સુધી પહોંચાડ્યા તો એનો સંપૂર્ણ શ્રેય માતા પિતાને અને અમને ખૂબ ધન્યવાદ છે. કારણ કે એવી પરિસ્થિતિમાં ભણાવવું એ ખૂબ અને ખૂબ કઠિન છે. અત્યારે આપણે જોઈ રહીએ છીએ આ મોંઘવારીમાં પણ એમને અમારા માટે બધું કર્યું છે અને આજે અમે અમારા મુકામ તરફ આગળ વધી રહ્યા છીએ. સાંભળ્યું કે ગાડી તરફ તમને નતા વધતા પિતાશ્રી? હા, પિતાશ્રીને એક પહેલેથી એક ડર હતો અથવા એના અંદર એક એમના અંદર જુનું હતું કે તમારે ગાડી નહીં ચલાવવાની, ગાડી માટે તમારે ડ્રાઈવર જ ઘેર રાખવાનો. કારણ કે તમે જો ગાડી નજીક આવશો તો તમને ગાડી અંદર ધંધો કરવાનું મન થશે, અને એક વખત ધંધો અથવા રૂપિયા કમાવા કમાતા થઈ ગયા તો પછી તમે જે સારી લાઇન ઉપર જવાનું હશે એ લાઇન ઉપર તમે નહીં જઈ શકીએ. એટલે કોઈ દિવસ અમારા પિતાશ્રી અમને નજીક ગાડીની નજીક અથવા સાફ સફાઈ માટે કોઈ દિવસ આવવા દીધા નથી. તાનેરા તાલુકાના નાનકડા પરિવારમાં આજે ખુશીની લહેર છવાઈ છે. એક પિતા ધારે તો બાળકોને ઉચ્ચ શિખર પર મૂકી શકે છે, એવા પિતાને સો સો સલામ.